સુરતમાં કેન્દ્રીય રેલ રાજ્યમંત્રીએ સુરત મહુવા સુરત ફાસ્ટ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી હતી લોકોની વર્ષો જૂની માંગને પૂર્ણ કરતા દર્શના જદોષે કહ્યું તબક્કાવાર વધુ ટ્રેન શરૂ થશે કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ પહેલી વખત સુરતમાં આવેલા દર્શના જરદોષે લોકોની વર્ષો જૂની માંગણી પૂરી કરી છે આજે સુરત મહુવા સુપરફાસ્ટ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી એકવીસમીથી આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે ત્રણ દિવસીય જન આશીર્વાદ રેલીના સમાપન પ્રસંગે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય રેલ અને કાપડ પ્રધાન દર્શના જરદોષે સુરત મહુવા સુપરફાસ્ટ ટ્રેનને દોડાવવાના વચનો આપ્યા હતા સાથે ભારતીય રેલવે માટે અત્યારથી ટાર્ગેટ મુજબ ત્રણ વર્ષનું આયોજન કરી લેવામાં આવ્યું હોવાનું દર્શના જરદોષે ઉમેર્યું હતું દર્શના જદોષે ઉમેર્યું હતું કે લાલુજી રેલવે પ્રધાન હતા તેમ છતાં બિહારમાં ટ્રેન ગઈ નથી ટ્રેન શરૂ કરવા માટે ટ્રેનની સર્વિસ માટે ત્યાં જગ્યા બની નથી આ કોને જવાબ આપવો પડશે હવે જ્યારે ડિમાન્ડ સામે આવે છે કે આ ટ્રેન ત્યાં જવી જોઈએ યુપીમાં જવી જોઈએ જ્યાં ટ્રેન જાય છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રકચર છે કે પછી કોણ ઊભું કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પ્રથમ કાર્ય કર્યું છે પિયુષ ગોયલે પણ કામ કર્યું છે વૈષ્ણવજીનો પણ આ વિચાર છે વૈષ્ણવજી પ્રથમ દિવસથી જ ગોલ સેટ કરી દીધો છે કે કેટલા દિવસમાં કેટલું કામ થવું જોઈએ અમારી પાસે બે વર્ષ છે કે પાંચ વર્ષ નથી અમારી પાસે માત્ર ત્રણ વર્ષ છે ત્રણ વર્ષમાં તમામ ટાર્ગેટ અચીવ કરવાના છે જેના માટે અમને બે ગણી ઝડપથી કામ કરવું પડશે